नमस्कार विद्यार्थी मित्रों, आज आप आ वीडियो पाठ अगर भारतीय अर्थतंत्र नूतन प्रश्न लेक्चर नंबर 8 एम जानू शिक्षण नो अर्थ आप शिक्षण नो अर्थ आप महत्व समझा शिक्षण नो अर्थ आप महत्व समझा हम पे तो आप सौ प्रथम शो भर पड़े प्रस्तावना के सामाजिक आंतरमाळखाकीय सेवाओं में जो सौथी महत्वनी सेवा हो तो बाटो ए शू छे शिक्षण आंतरमाळखाकीय सेवाओं में सौथी महत्वनी सेवा हो तो ए शू छे शिक्षण शिक्षण अने आरोग्य जेवी सेवाओनो समावेश ए माळखागत सुविधामां कराय छे आम पण शिक्षण सौथी महत्वनुं अने अगत्यनुं घटक कहेवामां आवे छे आर्थिक विकास माटे अगण श्रमिक करता शिक्षित श्रमिक वधु जरूरी छे सेना माटे विकास माटे शिक्षित श्रमिको ओछा समयमां कुशळता प्राप्त करी लेय छे अने अद्यतन टेक्नोलॉजी सरळताथी मेळवी शके छे आथी श्रमिकोनी उत्पादकता पण वधे छे अने विकास पण झड़पी थाय छे ए माटे शिक्षण जरूरी छे हवे आपणे तेनो अर्थ भणीए शिक्षण नो अर्थ सामान्य भाषा में कही शिक्षण एटले शीखवा के शीखवानी प्रक्रिया शिक्षण एटले शीखवा के शीखवानी प्रक्रिया एटले आपणे शुं कहीए छीए शिक्षण कहीए छीए मानवी मूड़ी रोकाण नो ख्याल शिक्षण ना ख्याल उपरथी ज आधारित आयो छे जो के मानव मूड़ी रोकाण एटले के मानवी नो शारीरिक मानसिक अने आर्थिक विकास अने ए माटे जे मूड़ी रोकाण करवामां आवे ए मानव मूड़ी रोकाण छे तो एमां शिक्षण ए पण एक महत्वनुं मानव मूड़ी रोकाण छे शिक्षण आधारित मानव मूड़ी रोकाण नो ख्याल विकसाववामां प्रोफेसर मार्शल जो कोण प्रोफेसर मार्शल पछी प्रोफेसर साइमन पछी प्रोफेसर सुल्टर तो आ बधा जे व्यक्तिओ छे ए व्यक्तिओए मानव मूड़ी रोका શું આપ્યો ખ્યાલ કે શિક્ષણ ક્ષેત્રે જે પણ કઈ મૂડી રોકાણ થાય એ માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે તો એવો ખ્યાલ આ બધા પ્રોફેસરોએ આપ્યો છે અને એના દ્વારા એ ખ્યાલ વધુ ને વધુ વિકસિત બન્યો છે તો માનવ મૂડી રોકાણ એટલે શું તો માનવ મૂડી રોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ કરવા માટે આવતું મૂડી રોકાણ જો मानव मूड़ी रोकाण कोने कहेवाय तो मानवी शारीरिक अने मानसिक शक्तिओना ना विकास माटे करवामां आवतुं रोकाण मानवी नी शारीरिक અને માનસિક શક્તિના વિકાસ માટે કરવામાં આવતું રોકાણ એને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે માનવ મૂડી રોકાણમાં કોનો કોનો સમાવેશ થાય તો કેળવણી શિક્ષણ તાલીમ સંશોધન એનો સમાવેશ થાય તો એની પાછળ જે મૂડી રોકાણ કરવામાં આવે એને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે કઈ ચાર બાબત કેળવણી શિક્ષણ તાલીમ અને સંશોધન આ ચાર પાછળ જે પણ કઈ રોકાણ કરવામાં આવે એને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે જેનાથી માનવીનો શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય છે હવે આપણે જોઈએ શિક્ષણનું મહત્વ ચાલો
के आर्थिक विकास ने असर करतो सौथी महत्वनो परिबळ होय तो ए छे शिक्षण। कोने आर्थिक विकास ने असर करतो परिबळ, आर्थिक विकास ने असर करतो परिबळ होय तो ए छे शिक्षण। केळवणी शिक्षण तालीम संशोधन टेक्नोलॉजिकल ज्ञान अने कौशल्यनी कक्षा ए मानव मूड़ी रोकाण मां परिणमे छे। आ संदर्भमां एक अर्थशास्त्री एवुं कीधुं छे के अल्प विकसित देशोए तेमना मानव संसाधनोनो योग्य खेडाण कर्यो नथी तेथी ते अल्प शिक्षित छे। जो अर्थशास्त्रीए कीधुं के अल्प विकसित देशोए मानव संसाधनोनो योग्य खेडाण कर्यो नथी एटले ए देशो अल्प विकसित रह्या छे। તે ભૌતિક રીતે પણ પછાત છે કારણ કે તે શૈક્ષણિક દ્રષ્ટિએ પણ કેવા છે પછાત છે, આવું એક અર્થશાસ્ત્રીએ કહ્યું છે। માનવ મૂડી રોકાણના મહત્વ અંગે પ્રોફેસર માર્શલ એવું જણાવે છે કે પ્રત્યેક પેઢી જે તેમના પુરોગામી પાસેથી વિચારોનો વારસો મેળવે છે તે જ સાચો વારસો કહેવાય, કે આપણા બાપ દાદા પાસેથી આપણે જે વિચાર શક્તિ પ્રાપ્ત કરીએ છીએ વૈચારિક બાબતો પ્રાપ્ત કરીએ છીએ એ સાચો વારસો કહેવાય છે, આવું પ્રોફેસર માર્શલે કીધું છે। એક સમયે દુનિયાની ભૌતિક સંપત્તિ નાશ પામે પરંતુ સંપત્તિનું સર્જન કરવા તેના વિચારો નાશ પામતા નથી, તેથી ફરીથી ભૌતિક સંપત્તિનું શું કરી શકાય, સર્જન કરી શકાય છે, આવું પ્રોફેસર માર્શલે કીધું છે। પરંતુ જો તે માનવીના વિચારો નાશ પામે તો ભૌતિક સંપત્તિ જેની છે તેમ રહે તો પણ સમય જતા આ ભૌતિક સંપત્તિ નાશ પામશે અને દુનિયા ગરીબીના દ્વારે આવીને ઉભી રહેશે, આવું કોણ કહે છે, પ્રોફેસર માર્શલ કહે છે। તો એનું મહત્વ શું છે, એના મહત્વ વિશે જોઈએ બાળકો, તો વ્યક્તિને વધુ જ્ઞાન મેળવે તો તેની ઊંચી કક્ષાની વિકાસની તકો પ્રાપ્ત થાય, પરિણામે વધુ આવક સર્જન કરી તેનું જીવન ધોરણ સુધારી શકે, એટલે વધુ જ્ઞાન વધુ આવક અને સારું જીવન ધોરણ કોના દ્વારા પ્રાપ્ત થાય છે, શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે। બીજું કે શિક્ષણને લીધે વ્યક્તિની આદાન પ્રદાન કરવાની શક્તિ વિકસે છે, જો આદાન પ્રદાન કરવાની શક્તિ વિકસે છે, કે આદાન પ્રદાન કરવાની શક્તિ વિકસે છે, તેમાં અનેક અનેરો આત્મવિશ્વાસ પણ ઉદ્ભવે છે, કેમ કે આદાન પ્રદાન કરવાની શક્તિ વિકસે એટલે સારા આધુનિક વિચારસરણી આપલે થાય એટલે આત્મ વિકાસ પણ થાય છે, આત્મવિશ્વાસ ઉદ્ભવે છે। ત્રીજું, શિક્ષણને લીધે વ્યક્તિ જીવનમાં સારી નરસી બાબતો અંગે સજાગ બને છે, જો જીવનમાં સારી નરસી બાબતો કે સારી નરસી બાબતો અંગે સજાગ બને છે, કોને લીધે, શિક્ષણને લીધે, અને એને કારણે તર્કબદ્ધ રીતે વિચારી પોતાના જીવનને જીવવાની અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, કે જે સારી નરસી બાબતો છે તે અંગે સજાગ બને છે અને તર્કબદ્ધ રીતે વિચારી પોતાના જીવનને કઈ રીતે સરળ બનાવવું, જીવન કઈ રીતે સરળ બનાવવું એની પરિસ્થિતિનું સારી રીતે નિર્માણ કરી શકે છે। ચોથું છે, શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થતી તકોનો વ્યક્તિ મહત્તમ લાભ લઈ શકે છે, જો વિવિધ તકોનો મહત્તમ લાભ લઈ શકાય છે, વિવિધ તકોનો મહત્તમ લાભ લઈ શકાય છે। પાછું, શિક્ષણ દ્વારા કારખાનાના શ્રમિકની ઉત્પાદકતા વધારી શકાય, જો શું વધારી શકાય, ઉત્પાદકતા વધારી શકાય છે, અને એને કારણે શિક્ષિત અને તાલીમબદ્ધ શ્રમિક નવી ટેકનોલોજીનો સરળતાથી અમલ કરી શકે છે અને એની ઉત્પાદકતા વધતા આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે, જો આર્થિક વિકાસની
प्रक्रिया ने શું મળે છે વેગ મળે છે એટલે ટેકનોલોજીનો સરળતાથી ઉપયોગ કરી શકે એટલે ઉત્પાદકતા વધે બરોબર છે અને એને કારણે આવક વધે તો આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે છઠ્ઠું કીધું છે ખેડૂતોની ઉત્પાદકતા પણ શિક્ષણ દ્વારા જ માપી શકાય છે અને ખેડૂતોને ખેતીની પ્રક્રિયામાં ઉપયોગી સોજાયે નવી ટેકનોલોજીના જ્ઞાન અને તેના અમલ માટે તાલીમ શિક્ષણ દ્વારા આપવાથી તથા નાણાકીય સહાય અંગેની કે બજારની પરિસ્થિતિ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે તો ખેડૂતોની ઉત્પાદકતા વધારી આર્થિક વિકાસને વેગવાન બનાવી શકાય છે એટલે ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય છે એટલે શિક્ષણ દ્વારા ખેડૂતો છે એ ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે એટલે ઉત્પાદકતા વધે આવક વધે જીવન ધોરણ ઓછું આવે એટલે આર્થિક વિકાસની પ્રક્રિયાને શું મળે છે વેગ મળે છે સાતમું કીધું છે અસરકારક શિક્ષણ દ્વારા વ્યક્તિમાં સામાજિક સક્રિયતા વધારી શકાય છે સામાજિક સક્રિયતા વધારી શકાય છે સામાજિક સક્રિયતા શિક્ષણના વ્યાપ સાથે વિકાસને અવરોધક રૂઢિચુસ્ત સમાજ વ્યવસ્થાની સ્થાને પ્રગતિશીલ અને નવા પરિવર્તનને ઝડપથી સ્વીકારતા સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે એટલે કે આધુનિક સમાજ વ્યવસ્થા સર્જાય છે કોને કારણે તો શિક્ષણને કારણે શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણના નુકસાન અંગેની સાચી માહિતી પણ મળે છે અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ પર્યાવરણનું કેટલું મહત્વ છે એ આપણે શિક્ષણ દ્વારા જાણી શકીએ છીએ અને પર્યાવરણની સંતુલાવતા ભંગાણને રોકી શકાય છે એટલે કે પર્યાવરણની સંતુલા જાળવવામાં મદદરૂપ થાય છે પર્યાવરણ સંતુલા જાળવવામાં મદદરૂપ થાય છે શું શિક્ષણ પછી નવમું છે કે જમીનની ફળદ્રુપતા ટકાવવા ખેડૂત શિક્ષિત હોવો જરૂરી છે જો જમીનની ફળદ્રુપતા વધારવા માટે શિક્ષિત ખેડૂત રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને શિક્ષણ દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિષય સંભાવના પણ લાવી શકાય છે એટલે કે આધુનિક ખેતી વિશે જમીનની ફળદ્રુપતા ઘટાડી શકાય કેટલો ખાતરો જંતુનાશક દવાનો ઉપયોગ કરવો એ સારી રીતે જાણી શકે છે અને એના દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સંભાવના પણ લાવી શકાય છે અને દસમું છે કે માનવીને ઉમદા અને આદર્શ બનાવે છે જો શિક્ષણ માનવીને ઉમદા અને આદર્શ બનાવે છે શિક્ષણ માનવીને ઉમદા અને આદર્શ બનાવે છે ટૂંકમાં વિકાસની પ્રક્રિયાને વેગવાન બનાવવા માટે શિક્ષણ કેવું છે બાળકો અનિવાર્ય છે તો શું હતું શિક્ષણનો અર્થ આપી તેનું મહત્વ ઓકે ધન્યવાદ બાળકો